હાલો વાલાઓ, દેહમાંથી નીકળીને હરીમાં લાગી જઈ. લાગુ છે ને? દેહનો અનુભવ તો મને તમને અખંડ છે. મૂર્તિનો અનુભવ જ્યારે અખંડ થાય ત્યારે કામ પૂરું થાય. માટે હિંમત રાખીને હરિમાં જોડાવા માટે આપણે હંમેશા ઉત્સાહ સાથે, પ્રેમ સાથે, તત્પર થઈને મંડ્યા રહેવું પડશે. હે મહારાજ, હે વાલા, અમારા આત્મામાં પ્રગટ થાવ પ્રભુ, દર્શન દ્યો દયાલ. સહજાનંદની મૂર્તિ મારા અંતર માં ધારું. પ્યારું પ્યારું જોઈ
સજાનંદની મૂર્તિ મારા અંતર મારા સહજાનંદની મૂર્તિ મારા મન માહું
જીવન હવે હું તો વાલાજીની થઈ છું, જ્ઞાન જીવન હવે હું તો વાલાજીની થઈ છું, જ્ઞાન જીવન હવે હું તો વાલાજીની થઈ છું, જ્ઞાન જીવન હવે હું તો વાલાજીની થઈ છું. વેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજીના લાગે વેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજીના લાગે હરે રેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજીના લાગે નિરખતા સહુ ખડાઓ ભાગે, રખતા સહુ દુખડાઓ ભાગે, નિરખતા સહુના દુખડાઓ ભાગે, નિરખતા સહુના દુખડાઓ ભાગે, હરે રેણા વેણા વાલા ઘનશ્યામજી ના લાગે, રેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજી ના લાગે, અને દુખડાઓ ભાગે, અને દુખડાઓ ભાગે. કરે દર્શન જગે જો કોઈ એક વાર ભાવે, કરે દર્શન જગે અહો મારો વાલો એક વાર ભાવે, અરે કરે દર્શન જગે જો કોઈ એક વાર ભાવે, ઘનશ્યામજી ના લાગે, રેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજી ના લાગે, જોતા દુખડાઓ ભાગે, જોતા દુખડાઓ ભાગે. પ્યારે પ્યારી છબી ન્યારી શોભે અતિ ભારી, પ્યારી પ્યારી છબી ન્યારી શોભે અતિ ભારી, અરે પ્યારે પ્યારે છબી ન્યારી શોભે અતિ ભારી, પ્યારી પ્યારી છબી, હે મહારાજ હે વાલા, નંદ સંતો સેવે એને સદા હૈયે ધારે,
ભેળી કરી લાડુ બાએ ભાવે સેવા શ્રીજી ભાવે સેવા શ્રીજી પ્રીતિ કરી લાડુ ભાઈ ભાવે સેવા શ્રીજી મોટી બાએ શ્રીજી વિના તજી ઈચ્છા બીજી સહજાનંદ સ્વામી મહારાજની જય. બાલા ભક્તો, આજે બે ભક્તો માટે ધૂન બોલવાની છે. એક છે ચંપાબેન જયંતિભાઈ ધોરિયાળી, વર્ષે 61, મૂળ ગામ લુણસર, તાલુકો મોરબી, મોરબીમાં જ રહે છે. અને મોરબીના એક સત્સંગી પરેશભાઈ ધોરિયાણીના કાકી થાય છે, સત્સંગી છે. એમને 7 વર્ષથી કેન્સરની બીમારી છે. છેલ્લા 20 દિવસથી અનાજ છોડી દીધું છે. અને તેઓ પોતે કહેવડાવે છે કે હે મહારાજ, હવે મને ધામમાં લઈ જાઓ.
હે સંતો બાપાઓ ભગવાનને જરા તમે મનાવો વિનવો મને ધામમાં તેડી જાય. ધૂન લખાવનાર પરેશભાઈ અને તેમના ધર્મપત્ની દાદા અને તેમના બા રોજ હવાની કથા સાંભળે છે તો ભાવથી ભગવાનને પ્રાર્થના કરશું ભગવાન એમને હવે બધી પીડાને દુઃખ મુકાવીને પોતાના ધામમાં લઈ જાય. વાલા ભક્તો, આપણે જેનાથી બહુ જ પરિચિત છીએ એવા આપણા ગોપા દાદા ગોપાલભાઈ નારાયણભાઈ કાતરિયા, ઉંમર વર્ષ 93, હસતો ચહેરો દાદાનો દેખાઈ રહ્યો છે, મુરગામ ભાવનગર, હાલ વડોદરા. વડોદરામાં રહેતા કૌશિકભાઈ કાતરિયાના પિતા થાય કુંડલ ધામના જૂના સમર્પિત દાદા. તારીખ 26/11/24 મંગળવાર એકાદશીને દિવસે વહેલી સવારે 12:35 કલાકે અક્ષરવાસી થયા છે ઉંમરને કારણે. પરિવારમાં એમને 2 દીકરા છે, 3 દીકરી. દીકરા કૌશિકભાઈ અને જગદીશભાઈ છે. દીકરીઓ સમૃદ્ધબેન, કમુબેન, લક્ષ્મીબેન. ગોપાદાદાએ કુંડળધામમાં અક્ષર નિવાસી આનંદદાદાની સાથે સમર્પિત રહી ઘણા વર્ષ સેવા કરેલી. આપણે ખોપાળા હતા ત્યારથી દાદા સમર્પિત હતા અને ખોપાળામાં હતા ત્યારે કેસર સ્ટોલ સંભાળતા દાદા. દાદા ખૂબ જ નિર્માની અને મહિમાવાળા હતા. એ ભજન કેવું કરતા, પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ એમ ભજન કરતા. અમે જ્યારે નર્મદા કિનારે 2-4 શિબિરોમાં અમે હતા, સંતોની શિબિર હોય તો પણ સેવા માટે ગોપાળ દાદા, આનંદ દાદા જેવા અમુક અમને વાલા ભક્તો હોય એમને અમે ત્યાં સાથે રાખતા અને ત્યાં અમે 15 મહિનો નર્મદામાં નાતા અને ખૂબ આનંદ કરતા. ત્યારે આ બધા દાદાઓ અમારી હારે પણ રાસ લેતા, આનંદ કરતા અને ઉત્સવ કરતા અને મોજ કરતા. એને સંતોમાં અને ગુરુજીમાં બહુ હેત હતું. હમણાં વડોદરા અમે હતા ત્યારે મને મળી ગયા હતા. દાદાને કથા સાંભળવાનું બહુ સારું અંગ હતું અને અખંડ સ્મરણનું અંગ તો એવું જોરદાર હતું કે આપણે બધાએ એની પાસેથી શીખવું જોઈએ. પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ આ દાદા મને મળ્યા હતા અને હું ગમે એમ કરીને મળી આવેલો, કારણ કે મને ખબર પડી ગઈ હતી કે આ પીળું પાન હવે ક્યારે ખડે એનું કાંઈ નક્કી નહીં. માટે આપણે દાદાને મળી આવીએ અને દાદાને રાજી કરી દઈએ. તો દાદાને અમે મળ્યા હતા, દાદાએ અમને શ્રીફળ આપ્યું હતું અને નાળિયેરને પોળો કાયમ લાવતા. એમને એમ ક્યારેય દર્શને ન આવે, હાર, નાળિયેર અને પોળો આટલું લઈને દાદા આવતા. લુખેશ નહીં, સમજાણો, ભક્તિભાવથી ભીના. ઘણા લુખા હોય એમને પગે લાગવા આવે, સમજાણો, તે એને હારો આપણે હાર ગોતવો પડે કે આને એકાદો હાર પહેરાવીએ, લાવો ક્યાંક પીડ્યો હોય તો. અને સાચા હૃદયના ભક્ત હોય ને એ સંતની પૂજાની સામગ્રી ઘરેથી કે ગમે ત્યાંથી હારે લઈને આવે. ગુરુપૂજન કરવા માટે હાર, નાળિયેર, સાકરનો પડો, કોઈ ફ્રૂટ, આવું લઈને દાદા કાયમ આવતા. આ શીખવા જેવું છે. દાદાના ગુણોનો તો કોઈ પાર નથી. દાદા આપણા સમર્પિત હતા. વડોદરામાં ધામમાં ગયા પછી અમે વડોદરા સંતોને વાત કરી કે સંતો જાઓ, દાદાની અંતિમ ક્રિયામાં. પછી આપણા વાલા સંતો દાદાને ઘરે ગયા. અમારે શ્યામસ્વામી સુખડની માળા પહેરાવી દાદાને, અને આદર સ્વામી છે, હા, દાદાને હાર પહેરાવ્યો, દાદાને ચંદન ચર્ચ્યું, દાદાને તુલસીની કંઠી પહેરાવી. અને મને સંતો કહેતા હતા કે ગુરુજી અમે તમને શું કહીએ, દાદાનું શરીર કોણું માખણ જેવું હતું કે હે શાંતિથી પઢેલા. અને જોવાલા સંતોએ દાદાના ચરણારવિંદે પણ ચંદન પ્રસાદીનું ચર્ચી દાદાને ધન કરી નાખ્યા. અમારે પીએસઆઈ ગજર સાહેબ પણ ત્યાં દેખાઈ રહ્યા છે અને બધાએ ભેગા થઈ
આ એક મુક્તરાજ કે જે ભગવાનના સ્વરૂપમય થઈ ગયા છે એમ ભગવાનમય થયેલા જાણીને એની ભાવથી આરતી કરી છે. આ તો બધું દિવ્ય છે આ સંપ્રદાયમાં, અને દાદાએ અમારી સેવા બહુ કરી હતી. સંતોએ જુઓ, એ મહારાજે ઝીણાભાઈની નનામી ઉપાડી એમ સંતોએ નનામી ઉપાડી. એમ જે અમે તો દાદા માટે જેટલું કરીએ એટલું ઓછું છે. આવા દાદા દુનિયામાં ક્યારેય ક્યારેક બહે વર્ષે એકાદા થાય, ભટ્ટભાઈના દર્શન થાય છે. અને આવા બાપાઓ કે જેણે અમારા ભેળા રહીને ખૂબ ભજન કરેલું, ખૂબ અમને રાજી કરેલા, ખૂબ મહારાજનું ધ્યાન ધરેલું, અને એ ઉંમરને લઈને સહેજે સહેજે ધામમાં જાય, જેમ માખણમાંથી મોવાળો ખેહાઈ જાય એમ એનો આત્મા ભગવાનને પામી જાય. અહો, આ સત્સંગ તો કેટલો દિવ્ય છે, કેટલો અલૌકિક છે. દાદા આયરને ખોળીએ હતા, સુરવીર બહુ હતા. આપણે કુંડલ જ્યારે નવું નવું રાખેલું ત્યારે થોડા ઘણા કાંઈક ડખાબખા થયેલા, એમાં એક માથાભારે તત્વ આવેલું સમજે આયા. હા, એમણે આવીને આપણા કરશન ભગત બોટાદવાળાનો કાંસલો ઝાલ્યો કે અહીંયા કેમ તમે આમ કર્યું ને તેમ કર્યું. ત્યારે દાદાના હાથમાં કોદાળી હતી. દાદા કહે, મૂકી દે, નહીં એક મેલી ઉપર પગાડી દે તારી જાત, તો હું આયર છું કે આને સ્વામિનારાયણનો ભગત પુરુષોત્તમ નારાયણ આવા સુરવીર મૂકી દેવો પડ્યો ઓલાને. હો, જોઈ લો તમે, સમજો. હે, આ સિક્યોરિટીનો યુનિફોર્મ છે તે જમાનાનો. અને દાદાઓની સાથે અમે આનંદ બહુ કરતા, બહુ જ આનંદ કરતા, એની વાત જવા દે, એની મશ્કરી કરતા. એવું હેત હતું એની જિંદગીમાં, ક્યારેય એણે અમારો કોઈ સંતોનો અભાવ ઓગુણ નહીં લીધેલો. અમે ગમે એમ વઢી દાદાને મશ્કરી કરીને, હાવ નાના છોકરા હારે ખેલ કરીએ એવા ખેલ કરીએ, તોય દાદા તો બહુ રાજી, બહુ રાજી, સમજાણું, એની વાત જવા દે. હા, હવે એકવાર ખોપાળામાં હું વાહે વોકિંગ કરતો હતો અને દાદા ત્યાં કંઈક સેવા કરતા હતા. હવે પવિત્ર સ્વામીનું મારે કામ પડ્યું એટલે તમને કદાચ ખબર હોય તો હું પવિત્ર સ્વામીને ગોપલો કહું, કદાચ તમને ખબર હોય. મેં કીધું, અય ગોપલા, ત્યાં તો દાદા દોડાદોડ આવ્યા, પ્રભુ બોલો, પ્રભુ પ્રભુ જય સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ. મેં કીધું, બાપા તમને નહીં કહેતો, મને કહે મને બોલાવ્યો તમે, આ એ મેં કીધું બોલ્યા ને કહું છું, ગોપલો તમને કહેવાય? મને કહે મારા ભાઈ ક્યાંથી મને ગોપલો કહ્યો? આવા મહિમાવાળા મહિમા વસ્તુ આખી અલૌકિક છે, દાદામાંથી શીખવા જેવું બહુ છે. તો અમારે એક દિવસ દાદાની ગુણાનુવાદ સભા રાખવી છે. આપણે કૌશિકભાઈને, જગદીશભાઈને, એના દીકરાના દીકરા પણ બધા બહુ સારા સત્સંગી છે, મિતુલ વગેરે. અને વળી આપણે એમના સગા ગુજ્જર સાહેબ પોલીસ અધિકારી, બહુ ઈમાનદાર ને બહુ ડાયા માણસ, સંપ્રદાયમાં સત્સંગીઓની એની તેની ખૂબ એમણે સેવા કરી છે, એ દાદાને લઈને ખાસ આપણા રહ્યા છે. અને સત્સંગી હોય સંપ્રદાયમાં નાની મોટી કાંઈ એવી કોઈ કમ્પ્લેન બને તો ઘણો બધો ભગવાનનો, સંપ્રદાયનો, સંતોનો, ભક્તોનો પક્ષ રાખે છે. આવા આપણા સત્સંગમાં કુટુંબો છે, આવા નિષ્ઠાવાન ભક્તો છે, આ આપણા માટે બહુ મોટી એક આમ આનંદની વાત કહેવાય. આપણે પણ એવા થઈએ, ભગવાન માટે અને સંતને માટે જીવીએ. મારા વાલાઓ, દુનિયા માટે, દેહ માટે આપણે ઘણા જન્મ જીવ્યા, કૂતરા ગધેડા બિલાડા થયા ત્યારે કોના માટે જીવ્યા હતા? દેહ ને દુનિયા માટે, ખાનપાન માટે, ભોગ માટે. પણ આજ તો આપણે ભગવાનના ભક્ત થયા છીએ, માટે હવે તો વાલા વાલા મહારાજ માટે, વાલા વાલા મહારાજના સંતો માટે જીવવું, એને માટે કાંઈક કરી છૂટવું, તો ભગવાન અને સંતનો આપણા ઉપર રાજીપો થઈ જાય અને ચપટી વગાડતામાં આપણો ઉદ્ધાર થઈ જાય. કરોડો જન્મે જે નથી કરી શક્યા તે આ જન્મમાં ફીંડલું વાળીને કામ પૂરું કરીને ઊંચું મેળવી દેવું છે. કસર રાખવી નથી હવે, માટે બધા ખબરદાર થઈને રહેજો. તો હાલો, આપણે ભાવથી ધૂન પ્રાર્થના કરીએ, મહારાજમાં જોડાઈ જઈએ અને ભગવાનના સ્વરૂપનો મહા આનંદ લૂંટીએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ સ્વામી નારાયણ અજ સ્વામી નારાયણ હે મારા વાલા સ્વામી નારાયણ 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 સુખના સાગર સ્વામી મારા હરિવર સ્વામી નારાયણ હે મારા હરિવર સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રોમે રોમ રમતી મારે સ્વામી નારાયણ
Swami Narayan, Hey Avatari,
Swaminarayan, Swaminarayan. કાલે વિજયભાઈ ને બોલાણું નહોતું, નડિયાદ વિજયભાઈ પીએ સાહેબ આજે બોલો. ગુરુજી વાત કરી હતી કે જેને સંતના આશીર્વાદ મળ્યા હોય, સંતમાં વિશ્વાસ હોય, એમ સબરીની વાત કરી હતી કે માતમ ઋષિએ સબરી ઉંમર નાની હતી ત્યારે કહ્યું હતું તમને રામ દર્શન દેશે, તો જયારે ઘટપણ આવ્યું તો એટલા વર્ષ સુધી સબરીએ શ્રદ્ધા રાખીને રામે દર્શન દીધા. એટલે સંતના આશીર્વાદ 100%. છોકરા બોલો ભાઈ. ભગવાનમાં જોડાયેલા રહે તેને મુક્તપણું કહેવાય, અને ભગવાન ભૂલીને જે રહે છે તેને બદ્ધપણું. સાબાશ. કાલે સવારથી કે ભગવાનના સંતો માંદા પડ્યા હોય અને તેમની સેવા કરીએ તો કરોડ પંચ પાપ તેના નાશ થઈ જાય છે. કરોડો પંચ મહાપાપ કે જેને બાળવા માટે મરી જાય એટલા પ્રાયચિત કરી તોય ન બળે, એ કોઈ સંતની સેવા મળે ને જો ભાવથી સેવા થઈ જાય તો બધા પાપ વહી જાય. ગઝબ વાત છે, ગઝબ વાત છે, મણી જેવી વાત છે. હિંમતભાઈ સોજિત્રા કાલે નહોતા બોલ્યા, અમે નામ લીધું હતું. જય સ્વામિનારાયણ ગુરુજી. હાજી ગુરુજી, અમને તો જે તમે ચરણારવિંદ આપ્યા છે મોટી બના પૂજાના, હાજી જ્યારથી ચરણારવિંદ આપ્યા ત્યારથી તો બધાના ભાગ્ય બદલી ગયા છે. એને જે મનગમતું જોતું હતું ને ગુરુજી, એ બધું મળી ગયું. અને એ જયારે ચરણારવિંદ મળ્યા ત્યારે એક મોટી બાએ કઈક કૃપા કરી હશે, ક્યાંક મહારાજે કૃપા કરી હશે ત્યારે ગુરુજીને આપ્યા. એમાં એક પ્રસંગ કહું ગુરુજી, કે જયારે ગુરુજી મદ્રાસમાં હતા ત્યારે દેવનંદન દાસજી મહાનુભવ સ્વામી ગુરુજી પાસે એક વસ્તુ લઈને પેટી લઈને આવ્યા, પેટી પ્રસાદી, અને કીધું કે આ તમે પેટી રાખો ગુરુજી. તો ગુરુજીએ કીધું કે કેમ શું છે, કે મારા દાદા જયારે ધામમાં ગયા દાદા ગુરુ ત્યારે કીધું હતું કે આ પૂજાની પેટી તમે રાખો, અને મને આ પેટીમાં એટલો બધો પ્રેમ હતો કે હું આપતો જ નહોતો. પછી મને સપનામાં આવીને કીધું કે આ પેટી તમે એને આપી દો.
તોય હું નહોતો અપાયો. મને એટલી બધી વાલી હતી. પછી બીજી વાર સપનામાં આવ્યો અને કીધું તું પેટી આપી દે અને ડોળા કાઢ્યા, એટલે હું આ પેટી લાવ્યો અને તમને આપવા માટે આવ્યો છું. બહુ ચમત્કારી પેટી છે, એટલે મને જીવ નહોતો હાલતો આપવાનો. પણ મારા ગુરુ હવે મારી વાહે પડી ગયા છે કે આ પેટી તું એને આપી દે. એટલે ગુરુજી કે સારું આ આવી ગઈ, તમે રાખો હવે મારે. તમારું આવી ગયું કે નહીં નહીં, હવે જો હું રાખું તો મારા ગુરુ મને લાકડી લઈને વાહે તોડે. કેટલી કૃપા કરી હશે, ક્યારે મહારાજે કેટલી કૃપા હશે આ બધાને ખબર નથી. આ જ્યારથી ચરણારવિંદ આવ્યા બધાના ભાગ બદલી ગયા. અને જેને લક્ષ્મીજી ની હતા ને મોટી બા, લક્ષ્મી નો અવતાર, એટલે બધાને ખૂબ લક્ષ્મી આપી. જેને જે જોતું હતું ને જેને જેવા મહિમાથી જેને ચરણારવિંદ ની પૂજા કરી એવા ભાવથી, એને કોઈને ભક્તિ આપી, કોઈને આંતરિક સુખ આપ્યું, અને કેટલાયને તો જે એને કલ્પના બારી લક્ષ્મી આપી દીધી. ગુરુજી આ આ રિયલીમાં હું કહું છું, આ તમે ગમે એ ભક્તોને પૂછો કે ચરણારવિંદ આવ્યા ત્યાર પછી બધાના બહુ ભાગ્ય બદલી ગયા. હાજી વાલા, આપણે વચનામૃત દિવસ શતાબ્દી મહોત્સવ વખતે બધાને આપ્યા હતા, 10,000 છપાવ્યા હતા. વાત તો જાણે એવી હતી કે અમે કુંડળ નવું નવું અહીંયા અમે આવીને જ્યારે જીર્ણોદ્ધારનું કાર્ય સંભાળતા તે વખતે એક કિચન બનાવેલા, એમાં એક બાજુ કુંડળનો સિમ્બોલ છાપેલો ને એક બાજુ ચરણાવીન છાપેલા. અને એ કિચનો બધા ઠેલીમ ભરીને હું જ્યાં વિચરણ કરતો હોઉં ત્યાં કોકને આપતો હતો. પછી અમે ભાવનગર ગયા તો ત્યાં દાદા ગુરુ હતા, અમે અમને દંડવટ કર્યા, પગે લાગ્યા અને બેઠા. દાદા ગુરુ બહુ રાજી હતા. એટલે મારા મનમાં એમ થયું કે આ બે મુઠ્ઠી કિચનો આપું તો દાદા ગુરુ કોઈ છોકરાને કોઈને આપે. એટલે મેં ઠેલીમાંથી મુઠ્ઠી ભરીને કિચન કાઢ્યા. તો મને કે ના ના મને નહીં જોતા, તમે રાખો. એટલે મેં કીધું પણ દાદા આ તો તમે કોકને આપજો ને. પણ મારું સાંભળ્યું નહીં, મને કહે ના ના તમે આપો એમ આવી ગયું. મેં કીધું હવે શું કરવું, કિચન દાદા લે તો સારું, સમજાણું. પહેલી મેં વિનંતી કરી લઈ લ્યો તો ન લીધા. પછી મેં વળી ટ્રીક કરી, મેં કીધું તમારે બીજાને દેવા થાય, બધા રાજી થાય. એ મારી બીજી ટ્રીકમાં એમ કીધું એણે કે તમે રાજી કરો એમ આવી ગયું, તમે બધાને આપજો. પછી મેં ત્રીજી ટ્રીક કરી હતી, કિચનમાં ચરણારવિંદ હતા ને એ મેં બતાવ્યા, તિલચીનવાળા હતા. મેં કીધું છો, મેં કીધું ભગવાનનું કાંઈક બતાવીએ ને તો આ દાદા લે. મેં કીધું આમાં ભગવાનના ચરણારવિંદ છે. ત્યારે બોલ્યા કે ચરણારવિંદ મારી પાસે છે, હું તમને આપું. મેં કીધું આ કેવી વાત થઈ, હવે મારી પૂજા લાવી કે એની પૂજાના ચરણારવિંદ મને આપવા તૈયાર થયા. ત્યારે એમના સેવકોને એમ થયું કે જ્ઞાન સ્વામીને દઈ દે અને સેવા અમે કરીએ છીએ, લાય પૂજા કે પૂજા લેવા. પૂજા ખોલી, કિચન તો ન લીધા, માલકરથી ચરણારવિંદ કાઢ્યા. અને પછી મને કહ્યું કે આ ચરણારવિંદ મોટીબાને મહારાજે પાડી આપેલા અને મોટીબાની સેવા પૂજામાં હતા એનો ફોટો કોપી છે. અને આ મને કે તમે લઈ જાઓ, તમે રાખજો, લ્યો હું તમને આપું. એમ કરીને મને એ ચરણારવિંદ આપ્યા. કિચન એણે લીધા નહીં, એટલી બધી એની નિસ્પૃહતા, એટલા બધા નિરાલા નિર્બંધન મહાપુરુષ. એમને જોઈને એમ થાય કે આવી ઊંચાઈ આપણામાં કેદી આવશે, ક્યારે આવશે આવા નિર્બંધન નિર્વાસનિક કેવળ પ્રભુ પરાયણ આપણે ક્યારે થશું, આટલા ઉદાર દાતાર ક્યારે થશું. એ દાદા ગુરુની વાત, એ ચરણારવિંદ, એ મારો ને એનો સંવાદ મને યાદ છે. અને પેલા સ્વામી દેવનંદન મહાનુભાવ સ્વામી એ પેટી આપતા આપતા રડી પડેલા. મેં કીધું હવે તમે રાખો આવી ગયા તા કે ના, આવો મારો દાદો મને ખીજે. તમે લઈ લો ભાઈ સાહેબ, બે વાર સપનામાં આવીને વઢ્યા મને, તે જ્ઞાન સ્વામીની પેટી આપી કેમ નથી જી, હવે તમે લઈ લો કે અને પૂજામાં રાખજો. મેં કીધું સારું બાપા, તમે રાજી થાઓ. મદ્રાસમાં મને એ પેટી આપી હતી. આ બધી કૃપા છે, કૃપા મારા વાલા.
હવે ઓલા બે ડોક્ટર ભાઈઓ હમણે મેં જોયા હતા, રાહુલ ભાઈ રાકેશભાઈ, મંતવ્ય આપો. ગુરુજી એ કાલ વાત કરી હતી કે ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે લાખો નો વ્યવહાર ધૂળમાં મેળવી નાખતા હોય તો પણ ભગવાન અને સંતો નો અભાવ ન લે અને એ મારું એમ જ એનું કલ્યાણ હશે એવું વિચારે તો ભગવાન અને સંતો ને એમાં અભિનિવેશ થાય છે. અભિનિવેશ કહેવાય તો એને નિષ્ઠા કહેવાય ને કઈક સમજાણું કહેવાય. બાકી તો મારી બેહો કે વાહે બેહો. પાંચ જણાને સત્સંગ કરાવો, સાના માને તમે એકલા સત્સંગ સાંભળો જે હોય તે, એ બધું ઠીક છે, બધું ખરી વાત છે. ગુરુજી ગુરુજીએ કાલે વાત કરી હતી કે બીજાને બીજાના અવગુણ ગાલે એ નીચમાં નીચ છે. એ ધંધો બહુ હલકો ને એકદમ ભંગાર માણાનું કામ છે. જેના અહીંયામાં ભંગાર હોય ને, ભંગાર ઇઝ ભંગાર, ઓકે, સારું હોય તો સારું બોલે, એ તો બહુ સીધી વાત છે. ડોક્ટર મિનેશભાઈ, જય સ્વામી. જય સ્વામી. ગુરુજી ગઈકાલે વાત આવી હતી કે રોગાધિક માણસ હોય એની સેવા કરવી, તો રોગાધિક માણસ જયારે અંત અવસ્થામાં હોય કાં તો ઘણા માદા પડ્યા હોય ત્યારે બહુ પરાધીન થઈ જાય છે. અને એ પરાધીનતા જયારે આવે ત્યારે ખબર પડે કે કેટલા પરાધીન થઈ ગયા. અને જે મોટા માણસ હોય, બહુ પૈસા વાળા હોય, એને આનો ક્યારે અનુભવ જ નથી હોતો કે આટલા બધા પરાધીન કેવી રીતે થવાય. અને એમાં જયારે સેવા કરીએ તો ફાયદો એક એ થાય કે પોતે સંવેદનશીલ થઈ જવાય. અને સંવેદનશીલ થાય એ ભક્તનું એક લક્ષણ છે, એટલે ભક્તિમાં પણ એ કામ લાગે સંવેદના. સાબાશ, બહુ સરસ તમે વાત કરી, અમે રાજી થઈ ગયા. હિતેશભાઈ બોલો. ગઈકાલ કથામાં વાત આવી હતી કે આ મૂર્તિ ચિંતામણી છે, માટે આ મૂર્તિ અખંડ સંભાળવી જોઈએ. નિયમ છોકરો, હમણાંથી હું જોઉં છું, નિયમ ક્યાં ગયો? બોલ નિયમ. ગુરુજી કાલે કહ્યું કે માતા પિતા ગુરુ અને રોગાધિક સેવા કરી. જી ચોપાઈ બોલો. મારી આજ્ઞા પાડે એને સુનો નહીં મેરો જ્ઞાન, મારી આજ્ઞા એને સુનો નહીં મેરો જ્ઞાન. અક્ષરધામ થી આવ્યું છું, અક્ષરધામ થી આવ્યું છું, હું સર્વોપરી ભગવાન, હું સર્વોપરી ભગવાન. વાહ. પેલો ચિરાગ છોકરો અહીંયા ઘણું રોકાઈ ગયો તો, ચિરાગ મેં હમણાંમાં જોયો તો, જર્સી વાળો ચિરાગ. એ ચિરાગ છે ને, એ કમળનું ફૂલ છે, કમળનું ફૂલ. ચિરાગ બોલ. ચોપાઈ બોલું. હાજી બોલો. સુખા કારણ પ્રેમ, દુખા કારણ દ્વેષ હૈ, તુર કહે હરિ વેમ, પ્રેમપુર મેં બેત રહો, પ્રેમપુર મેં બેત રહો. બહુ સરસ. અમૃતભાઈ ટાંક. હા ગુરુજી, જેને મહિમા વિશે ગુરુજી બહુ વાત કરે છે, ભગવાનનો મહિમા જેને સમજાય છે એને અખંડ સ્મરણ થાય છે, પરંતુ જેને અખંડ સ્મરણ થતું નથી એને ભગવાનનો મહિમા સમજામાં કચાસ રહે છે. પાકું છે. હો હાવ હાજર. ગણેભાઈ બોલો. ગુરુજી કાલે વાત કરી હતી કે અખંડ ભગવાનનું સ્મરણ કરે, ભજન કરે, એ ભગવાનને જીવ જેવો વાલો લાગે છે. નાનો યોગેશ શિકાગો. ગુરુજીએ ગઈકાલે વાત કરી હતી કે આપણે એવું સમજીએ કે મારો અખંડ ભગવાનને સ્મરણ કરવા માટે જ મારો જન્મ થયો છે તો જ એ થાય. હા, હું તો સ્મરણ કરવા જન્મ્યો છું એમ માનો તો થાય. જય કથિરિયા. પોતાના ગુરુ અને સંતો અને હરિભક્તોનો જે અભાવ અવગુણ લે છે તે જીવતા જ નરકમાં જ પડેલો છે એવો જ છે. યસ. ચિંતન પીઢડિયા બોલો. પૂજ્ય ગુરુજી ગઈકાલે વાત કરી હતી કે મહારાજ પોતે એમ કહેતા હતા જે ભગવાન અને સંતના અને ભક્તના અવગુણ લે છે તે મને જરાય ગમતો નથી અને મને તેની સાથે વાત કરવી પણ ગમતી નથી. બહુ સરસ વાત કરી તમે, બહુ સરસ વાત કરી. મારા વાલાજીના રૂપાળા અંગની વાત કરી, મહારાજનું એવું અંગ હતું
કોઈ એની પાસે કોઈનું એક શબ્દ વાંકું બોલે ને પછી મહારાજને એની યારે બોલવાનું મન જ નથી થતું. મહારાજ આખા એની ઉપર નારાજ થઈ જાય. હાવ તરત વરણીવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંદુજમ પૂજિતમ સુરનરોતમેર મુદા ધર્મનંદન મહં વિચિંતે. વિક્રમ સંવત 2081 કાર્તિક વદ 12 બુધવાર તારીખ 28/11/2024 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી સવારની કથામાં ભજન હોલમાં સ્ટેજ ઉપર સિંહાસનમાં બિરાજમાન વાલાવાલા મોટા મહારાજ, નાના મહારાજ અને ટપુ મહારાજ અને વાલા બધા ભગવાનની મૂર્તિ ધારીને બેઠેલા સંતો ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શિક્ષાપત્રી ભાષણની કથા ચાલે છે, એનો કથાભાગ આજે આપણે 217માં આવ્યા છીએ અને અમારી સ્વામિનારાયણ સંત શિબિર 27મી ચાલુ છે, એનો આજે 11મો દિવસ છે. અમારા સંતોને ઉદ્દેશીને અમે થોડીક વાતો કરીએ છીએ, તમારે ખાલી સાંભળવી, બહુ ન એમાં દુઃખી થવું, સાંભળ્યા કરવું. અમારે બધાને ચોખ્ખા થવું છે અને વહેલામાં વહેલા ભગવાનમાં જોડાઈ જવું છે, માટે અમે ખાઈ ખપુચીને મંડ્યા છીએ. ચણતર, ભણતર, ઘડતર એ થતું હોય ત્યારે સારું ન લાગે, પછી બહુ શોભે. મકાન ચણતું હોય તો જાવ એના પાણા લોખંડ ને કચરો ને આમ તેમ પડ્યું હોય બધું સારું ન લાગે, પણ જ્યારે મકાન આખું તૈયાર થઈ જાય સરસ ત્યારે બહુ શોભે. એમ ઘડતર વસ્તુ એવી છે, એ જ્યારે ઘડતર થતું હોય ત્યારે થોડુંક કેવરાવે, પણ આખીર તો એ ઘડતર જીવાત્માને ઘણી ઊંચાઈ ઉપર લઈ જાય છે. આ દુનિયામાં આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડતર કરે એવો જો ભગવાને કોક આપણને આપ્યો હોય તો એના રોજ પોગ ધન પાણી પીએ તો એ ઓછું ગણાય. કોણ ભલા કોની આજ ચિંતા કરવા બેઠા છે? સ્વકેન્દ્રિત જમાનો થતો જાય છે, કળિયુગ મોટો થતો જાય છે, બધા એમ જ વિચારે છે કે આપણે આપણા પગ ઉપર ઊભું રહેવું ને આપણે આપણું કરી લેવું, બીજાનું ગયું ભાડમાં, એવા વિચારો વધારે વધારે માનસપટ ઉપર સ્થિર થતા જાય છે. આજ જૂના જમાના જેવો જમાનો રહ્યો નથી. પરોપકાર વૃત્તિ ખતમ થતી જાય છે, સ્વાર્થી વૃત્તિ જામતી જાય છે. આજે તો બધું નોખું 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 પડતું જાય છે. સમાજમાં અને સંપ્રદાયમાં તમે એક નજર કરીને જોશો તો તમને દેખાય આવશે. સંપ્રદાયમાં પહેલા ગઢડામાં, વડતાલમાં, અમદાવાદમાં, ભુજમાં, હજી ભુજમાં જળવાઈ રહ્યું છે, મોટા મોટા મંડળો હતા. કોઈ મંડળ 15 સાધુનું, કોઈ 25 સાધુનું, કોઈ 40 સાધુનું, સારા સારા મંડળો હતા, મજબૂત મંડળો જેને લઈને આખું ધામ ધમધમે. કોઈ પણ કામ કરવાનું હોય તો એક ગુરુની આજ્ઞા થાય તો પાછળ એના જેટલા શિષ્યો હોય એ આમ તન મન મોડ ક્રિયા સેવા રાતથી જાગીને કરે અને કામ શોભાડી દે. આજકાલ મંડળો કોક કોક એવા મોટા અને મજબૂત રહ્યા છે, બાકી લગભગ જુઓ ને તો બે ત્રણ હોય, કોક 5 સાધુનું કે કોક વધીને 7-10 હોય. એમાંય પાછું
બધાને જેમ અનુકૂળ આવે એમ બધા કરતા હોય, કોઈ કોઈનું માનતા હોય કે આજ્ઞામાં રહેતા હોય, એવું તમને આમ અંદર જાઓ ને ઝીણી નજરે જો દેખાય નહીં, આવું બધું થતું જાય છે. ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે. અને દિવસે દિવસે ઝાઝા બધા એકલમઢ થતા જાય છે, એકલમઢ બધા એકલા રહેવા ઈચ્છે છે, સ્વૈચ્છિક રહેવા ઈચ્છે છે, મન ફાવે એમ હવને પોતે પોતાને ગમે એમ જીવવું છે, કોઈની આજ્ઞા એમ રહેવું નથી, બધાને સ્વતંત્ર થવું છે, આઝાદ થવું છે. એવું તમારા સંસારમાંય બહુ છે. તમારે પહેલાં ચાર ભાઈ હોય, બધા ભેગા રહેતા હોય, પાંચ પચીનું કુટુંબ હોય, મોટું ફળિયું હોય, એક ઓસરીએ સાત આઠ ઘર હોય, મોટું ઢાળિયું હોય, બા બાપાને રહેવાની ઓરડી હોય, અને આમ ભર્યું ભર્યું ઘર હોય એવા કુટુંબો હતા, મોટા મોટા કુટુંબો, અને આમ એસોસિએશનમાં રહેતા હતા. ગામમાં કોઈ માથાભારે તત્વ હોય તો એની ડેલીમ પગનો દઈએ. કે હવે તમે જુઓ તો એવા કુટુંબો રહ્યા નથી, બધા વિખાઈ ગયા, બધા કોઈ ભેગા રહેતું નથી, ડોહો ડોહી ન રહે, છોકરો છોકરી વહુ ન રહે, છોકરો મોટો થયો નથી કે તરત જ માનત તમારી ભેગું રહેવું. કેટલાક તો કુંવારા હોય ને ત્યાં નોખા થઈ જાય છે. અરે દીકરીઓ એમ કે ને હું મારી રીતે હોસ્ટેલમાં રહીશ, મારે ઘરે નહીં થવું. આમ બધું તૂટતું જાય છે, વિકૃતિઓ આવતી જાય છે, વિષય વધતા જાય છે, રજોગુણ વધતો જાય છે, રૂપિયા બધા પાસે વધતા જાય છે, પોતે સ્ત્રીઓ પણ કમાવા માંડી છે. એ મન ફાવે એમ જીવે, કોઈ કોઈનું કાંઈ માને નહીં. હમણાં તો એવું બન્યું, એક બાપે એની દીકરીને દારૂ પીતા જોઈ, સમજાણું, અને એટલી બધી વાલી હતી, અને એને દારૂમાં આવી ચકચૂર જોઈ પછી એનાથી સહન ન થયું, બિચારાને એટેક આવી ગયો, બાપ મરી ગયો. બોલો, સંતાનોને એની કાંઈ ચિંતા છે કે અમારા આવા વર્તનથી અમારા મા બાપને શું વીતતી હશે? એને કલ્પનાએ હોય કે જેણે આપણને પાળી પોષીને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, આપણા સુખ માટે જેણે રાત દી ચિંતા કરી, એવા નિસ્વાર્થ માતા પિતાને આપણે આપણા કુવર્તનથી પીડીએ છીએ, દુઃખી કરીએ છીએ, ધિક્કાર આપણા જન્મને, એવું કાંઈ એને વિચારમાં આવે ખરું? બિચારા મરી ગયા. બોલો, અરે ભગવાન, યુગનું આ બહુ મોટું પરિવર્તન છે. હવે બધા ભેળા રહીને એકબીજાને ખમે એવો યુગ નથી, સહન શક્તિ તો હાવ સમાપ્ત થઈ ગઈ છે, કોઈ કોઈનું કોઈ સાંભળે એમ જ નથી ને, તરત હામું સોંપડી દે ને, ગુરુ હોય પણ ગુરુને કોઈ ગણે નહીં, મા બાપ હોય પણ મા બાપને કોઈ ગણે નહીં, અરે પત્ની અને પતિને ગણે નહીં, અને પતિ મન ફાવે એમ રખડે ને અડધી રાતે ઘરે આવે, માળો જરાય પત્નીનું સાંભળે અને ગણે નહીં, છોકરાએ મા બાપને કે ડબડબ નહીં કરવાનું, મને ગમે એમ ઉરાય ચૂંજી ગયા, શેડા લુસ્તા ન શીખ્યું હોય ત્યાં હામું થઈ જાય છે. એવો વિચિત્ર જમાનો આવ્યો છે. અને આવા કાળમાં આપણે તો ભગવાન સ્વામિનારાયણની વાત યાદ રાખવાની છે. બોલો, શ્રી હરિ બોલ અત ભયે, સુનિયો સંત સુજાણ, સંત સમૂહ મેં રહીયો યહી હૈ પરમ કલ્યાણ. શ્રી હરિ બોલ અત ભયે, સુનિયો સંત સુજાણ, સંત સમૂહ મેં રહીયો યહી હૈ પરમ કલ્યાણ. તમે વેદરસ વાંચ્યો છે, સ્વામિનારાયણ ભગવાને પોતે લખાવેલો પત્ર છે, પાંચ અધ્યાય છે, એક નાનો ગ્રંથ છે, જેને વર્ષો પહેલાં રાજકોટ ગુરુકુળ તરફથી શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ પ્રકાશિત કરેલ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મંદિરોમાં આ વેદરસની હસ્તપ્રતો અનેક ઉપલબ્ધ છે. આજથી 200 વર્ષ પહેલાં જે આપણા વડવાઓએ હાથે આ પત્રની કોપીઓ કરેલી, એ કોપીઓ આજે બહુ જ જોવા મળે છે. પછી આપણે કુંડળધામ તરફથી પણ એ વેદરસ છાપીને પ્રકાશિત કર્યો છે. એ વેદરસમાં વારે વારે એવું લખ્યું છે કે સંત મંડળથી જુદો પડ્યો એવો જે મુમુક્ષુ, એને માયા આમ કરે છે ને દોષો આમ પીડે છે ને એને આવા દુઃખ આવે છે. સંત સમૂહથી જુદો પડ્યો એવો જે સંત, એવો જે આ બધે એક જ વાક્ય લખ્યું છે કે સંત સમૂહથી જુદો પડ્યો એવો,
સંતમાંથી નીકળ્યો એવો, મંડળમાંથી અલગ થયો એવો, આવું હારે વારે શા માટે વેદરસમાં પાને પાને હજાર વાર લખ્યું છે? કેમ એમ ભગવાને કર્યું? માટે મારા વાલાઓ, સમૂહમાં રહેવામાં જ સારું છે, નિભાડામાં નળિયું પાકે, એકલું પડી જાય તો તૂટી જાય, સમૂહ થેરાપી ઇઝ બેસ્ટ થેરાપી, ભલે એકબીજાના થોડા સ્વભાવો નડે, થોડા ક્યારેક કોક મશ્કરી કરે કે આપણામાં કાંઈક થોડો દોષ બાળતા જાજુ આપણને કે ને કંડે, તોય પણ એનાથી જ કલ્યાણ મળે, એનાથી જ શુદ્ધિ થાય, એ વાત સમજવી જોઈએ. આપણે હોસ્પિટલમાં દાખલ કરીએ તો ત્યાં કોઈ આપણી પૂજા ન કરે, હોસ્પિટલમાં તો આપણને ઇન્જેક્શન દે, ડ્રેસિંગ કરે, ઓપરેશન થિયેટરમાં લઈ જાય, ગાંઠ બાંઠ કાપે, ને આ ત્યાં જ હોય ને. પણ હોસ્પિટલમાં રહેવાથી હાજા થવાય, નિરોગી થવાય ને આપણું કલ્યાણ થાય, એમ આને હોસ્પિટલ સમજો. હે ભાઈ, હા, આ બધા આપણા ડૉક્ટરો છે, કોઈક નર્સ છે, કોઈક જાજુ દુખાવે, કોઈક થોડું દુખાવે, કોઈક પૂછાય વગેરે ઇન્જેક્શન ગાળી દે, કોઈક થોડુંક સોંપડીને જોજો, હ નહીં દુખે, હ એમ કરીને આપે, પણ બધા આપણું હિત ઈચ્છે છે, એ વાત સાચી છે. માટે પ્રેમથી આ બધા પાસેથી આપણે આપણી શુદ્ધિ કરાવીએ ને આપણી વૃદ્ધિ કરીએ ને આપણે ભગવાનને પામી જઈએ ને તો પાય રહેવો બાપા. આવે ક્યાં સુધી જન્મ મરણમાં આમનામ સબડવું છે? ક્યાં સુધી માયાનો માર ખાતા રહેવું છે? ક્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ સહન કરવી છે? અરે મારા બાપ, કરોડો જન્મ ગયા, અનેક વિધ દુઃખો સુખો ભોગ્યા, નામનામ આપણે છે ને હજી લખચોરાશીમાં રખડ્યા જ કરીએ છીએ. હવે તો આનાથી ઠાક્યા છીએ, હવે તો અખંડ આનંદ જે ભગવાનનું ધામ, ત્યાં જઈને કાલકર્મ માયાથી પર થઈને એ મહારાજની સેવામાં ને સુખમાં કાયમી રહેવું છે, આ વાત પાકી છે. માટે થોડું ઘણું આપણે આપણી શુદ્ધિ માટે કોઈ પ્રયત્ન કરતું હોય ને કાંઈક કહેતું હોય તો બહુ આનંદથી ઉત્સાહથી એ વાતને ઉછળીને લઈ લેવી અને આપણામાં સુધારો કરવો, એ જ સાચું ડાપણ છે. વાયડાઈમાં મજા નથી, કોકનામાં દોષ જોવાને કોકની ખામીઓ કાઢવીને પછી આપણી ખામીઓ આપણને ભળાય નહીં એવા ડફોળ થઈ જવું, એના કરતાં દાસના દાસ થઈને આપણા ઉપર ફોકસ રાખીને ઝીણી ઝીણી પોતાની ખામીઓને ખોળીને કાઢે એ ભાઈડો. તો એને હું મરદ કહું, મરદ. તાર ઘણાને પોતાના ઉપર ધ્યાન જ નથી, બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે, બીજાના ત્રીજાના દોષો જોવામાં મારો બેટો એટલો બધો હોશિયાર થઈ ગયો છે કે એની વાત કરોમાં, અને પોતાનું પાછું વાળીને જોતો નથી. બોલે ઊંટભાઈ જેવું છે, ભેંસના તો સિંહ વાંકા, ફલાણા તો નોર વાંકા, ઝૂકી ઝૂકી શિયાળું બોલ્યું, આપના 18 વાંકા. માટે પાછી વૃત્તિ વાળીને આપણી ખોટો કાઢવા માંડ્યો તો સારું, હવે કોને ખબર કેટલા શ્વાસ રહ્યા છે, મને કહો છે, હે 500 1000 આ ધમણી કેટલા શ્વાસ લે હે, એક દી તો ફાટી જવાની. પણ એના પહેલા જો આપણે ચોખ્ખા થઈને ભગવાનના સ્વરૂપમાં લાગી ગયા ને તો મૂવી ધમણી ફાટી જાય, મો દેહ પડી જાય. હે, મળવાનું જો મળી ગયું ને તો ભલે દેહ ટળી ગયું, કઈ શોક નહીં થાય, નહીં તે એમ થશે હે મહારાજ, હજી ચોખ્ખો થયો નથી, તમારી સેવામાં ધામમાં રહી શકું એવો નથી, હજી માયાના ઘાટ સંકલ્પો ટળ્યા નથી, થોડુંક આયુષ લંબાવી દો તો હવે ભજન ભક્તિ કરી કુંડળમાં જ રહીને ચોખ્ખો થઈ જાઓ, બાબાનો સમાગમ કરી અહીં સેવા કરીને મારા પાપ બાળીને વાસના ટાળીને તમને પામું એવો પાત્ર બનું, થોડીક આયુષ આપી દો. ભગવાન કે કોડા, આટલી બધી તો આપી હતી, કર્યું હું તે તો ભૂલ થઈ, ન કરવાનું જ કર્યું છે, કરવાનું હાવ રહી ગયું છે, પ્રભુ માફ કરો. પણ આયુષ વધે નહીં, હો આયુષ વધે. એક દિન બંગલો ખાલી કરવો પડશે, એ સગાને વાલા તારા ઓક મેલી રડશે, એના સ્વાર્થે હો, તારે આખીર જાવું સ્મશાનમાં, એ તારે આખીર જાવું સ્મશાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, એટલે આ શાને ફરે છો
ગુમાનમાં ઘમંડમાં તારે રહેવું ભાડા નામ આને પડતા વાર છે આ દેહને પડતા વાર છે હે માલખજી ના તારા આવે નહીં હારે કાંઈ હારે આવશે પણ તોય હજી હાદું ખાઈને ઘર સંભાળવા જ માંડ્યા કે તારે આખીર જાવું સ્મશાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં બોલો લ્યો એ બોલો સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમાર્થ ના કામ નથી કરતો જોયો તને રસ નથી ધણીના ધ્યાનમાં તને રસ નથી ધણીના ધ્યાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં કેવું મજાનું લખ્યું કહ્યું ખોળીનું એક થી ખાલી કરવું પડશે અગાને વાલા તારા ભોગ મેલી રડશે તને ઝમડા કહી જશે કાનમાં આવ્યો મારા દીકરા અમારી ભેગો આવ્યો હે કાચી માટીની આ કાયા છે તારી આખીર ધૂળમાં ધૂળ થનારી તોય તને રસ છે રંગ રોગાનમાં આપણા અમે ઉભો જ કર્યા કરે બોલો ઓલું સોપડે હવે દાંત પડી ગયા સાણો માણો ભજન કરીને આને બાળી જ દેવાના છે કોઈ મુંબઈના મ્યુઝિયમમાં મૂકવાના નથી ખરું કે ખોટું માટે આપણે સમજી ગયા છીએ અને રાતથી ભજન કરી લેવું હા હા મને ઓલી કડી બહુ ગમે તમે કહેતા હોત ગાઓ આવો અવસર પછી ફઈ નહીં મળે આવો અવસર પછી ફઈ નહીં મળે આવો અવસર પછી ફરી નહીં આવે આવો અવસર પછી ફરી નહીં આવે પ્રેમાનંદ તાલી દઈને ખાવે રાજ પ્રેમાનંદ તાળી દઈને ખાવે રાજ ચિતને ફટકો છો તમે ચતુર સર્વોપરી સ્વામિનારાયણ આપણે કઈ કહેતા નથી આપણા વડવા આવું લખી આ ફેરનો જે અવતાર રે એવો નખાય કાને સાંભળી લીધું પુરુષોત્તમ પ્રકાશ નથી આવ્યા ને આવશો ક્યાંથી રે જન જાણજો મનમાંથી રે નથી આવા ભગવાન મળ્યા નથી બીજું કરવું છે લ્યો મરવાના થયા છે આપણે વાલા ભક્તો
હવે ભગવાન ભજવા માંડીએ હો. કાલે બધા એકાદશીનું વ્રત કર્યું, બહુ ભજન કર્યું, મહારાજ બહુ રાજી થયા. તમને બધાને લાખો લાખો ધન્યવાદ. આવું ભજન કોણ કરે દુનિયામાં? રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામ કહિ. રોગી મનુષ્ય હોય કે પછી આપણો હગો હોય કે હગો ન હોય, કદાચ એને આપણું કંઈક બગાડ્યું હોય, પણ યથાશક્તિ આપણે એને મદદ કરવી. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ ત્રણ પ્રકારના કર્મ છે. એમાંથી કોઈ પણ કર્મને લઈને એ માંદો પડ્યો હોય આપણે એ જોવાનું થતું નથી, આપણે આજ્ઞા સામું ધ્યાન રાખવાનું છે. મહારાજ કીધું એની સેવા કરવી એટલે આપણે કરવાની, બીજું કાંઈ જોવાનું નહીં. બુદ્ધિનું ડાપણ બહુ માલિક પર ઘાલવાનું નહીં, એ સારું નહીં. આપણે થાય સેવા કરો, એમાં ક્યાં તમને કીધું છે આટલી જ કરવી ને આમ જ કરવી? યથાશક્તિ કીધું છે, યથાશક્તિ તો કરવી, શક્તિ પ્રમાણે કરવી. ઓકે, ત્રિભુવન દાદા એવું બોલ્યા કે શ્રીજી મહારાજનું જીવન જોઈ લો તો માંદાઓની સારવાર પોતે કરી છે ને કરાવી છે, ખરું કે ખોટું? હે, માંદાઓની બહુ કાળજી મહારાજ લેતા હતા કે નહોતા લેતા? માંદાની સેવામાં તત્પરતા પ્રભુ દાખવતા કે નહીં? દયા કરતા કે નહીં? એમણે સેવાવૃત્તિ પોતે બતાવીને પોતે સેવા કરી હતી કે નહોતી કરી? સ્વામિનારાયણ ભગવાન આપણા ભગવાન છે, એણે જો પોતાના જીવનમાં વર્તન કરીને આપણને શીખવાડવાનો પ્રયાસ કર્યો હોય તો આપણે હાવ નાક કટ્ટા ન રહેવાય ને, શીખવું પડે ને વાલા. કોઈ રોગી જોગી જાણી દ્રગે દીઠા છે, કોઈ રોગી જોગી જાણી દ્રગે દીઠા છે, જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે, જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે. કોઈ માંદો હોય ભક્ત યા સંત, વાલાને ખબર પડે તો મહારાજ એની ખબર કાઢવા જતા, તાણીને જતા, એટલે કે આગ્રહપૂર્વક. સેવકો કે બીજા એમ કે મહારાજ થાક્યા છો ને રવા દો ને, હવે એને તબિયત સારી છે, મહારાજ કે ના માંદા છે તો મારે ખબર કાઢવા જવું પડે. નિષ્કાન સ્વામી કે આ મેં મારી નજરે જોયું છે. જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે, જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે, ખરી ખબર તેની લેતા દ્રગે દીઠા છે, ખરી ખબર તેની લેતા દ્રગે દીઠા છે. ખોટે ખોટી મલમપટ્ટી ની દેખાડા ની નહી હો, ખરી ખબર તેની લેતા દ્રગે દીઠા છે, હરી ખબર તેની લેતા દ્રગે દીઠા છે, દિય સુખ થાય જે દેતા દ્રગે દીઠા છે. એને જે દેવાથી સુખ શાંતિ થાય, જે કરવાથી એનું ભલું થાય એમ કરતા, દિય સુખ થાય જે દેતા દ્રગે દીઠા છે, દિય સુખ થાય જે દેતા દ્રગે દીઠા છે. માંદાને જોવા જાતા વળી વઢતા ને વારતા, માંદાને જોવા જાતા વળી વઢતા ને વારતા. માંદાને જોવા જાતા કેમ માંદા પીડ્યા એમ પૂછતા તો ભજ્યા અવતાર કહેવાય છે, પછવટતા ઓછું ગળે છે. માંદાને જોવા જાતા વળી વઢતા ને વારતા, માંદાને જોવા જાતા વળી વઢતા ને વારતા, ખરી ખબર એની લેતા થાય
જેના હોય નિર્માની ભગવાન એના ભક્તોને છે જોઈએ માં. બોલો, અદભુત વાત છે. ગરડાના અંત્યના 14મા વટનામતને તમે વાંચેલું ક્યારેય? નજર ફેરવેલી વટનામાં? ત્યારે વેર છે કે કંઈ ભાઈબંધી છે, દોસ્તી છે? રોજ વટનામાં ત્યારે બેહીને કંઈક ગોષ્ઠી કરો છો? આય ભાઈ, આય મારા વાલાની વાણી, આપણે થોડીક વાર સત્સંગ કરી. વટનામત પાસે બેહું રોજ, સમજે? આલિયા રે બેહો, માલિયા રે બેહો, ડોશિયા રે બેહો, ડોહા રે બેઠો. બાબા વચનામર ત્યારે થોડુંક બેહું, થોડુંક ગોપાલ સ્વામી પાસે બેહું, થોડુંક ગુણાચંદ સ્વામી પાસે બેહું. 5-10 મિનિટ બેહો તોય ભરાઈ જાવ અંદરથી. પછી ભગવાન આનંદ સ્વામી પૂછ્યું છે, જે ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહિતમય હોય તે બીજાને કેમ જણાય કે આને માહિતમય અખંડ છે? ઘણાને માહિતમય હોય પણ ખંડ માહિતમય હોય. કેવું? ખંડ માહિતમય અને અખંડ માહિતમયમાં તમને ખબર પડે એમ શું પડે? પડે. ખંડ માહિતમય એટલે ક્યારેક હોય ને ક્યારેક પછી ન હોય, ક્યારેક મહિમા ઉભરો લઈ ગયો હોય અને ક્યારેક મહિમા બિલકુલ ન હોય, વાંકું બોલવા માંડે, ક્યારેક મહિમા ગાવા માંડે ને તો આપણને એમ થાય કે આના જેવો મહિમા કોઈને છે જ નહીં હો, અને એનો એ પાછો 2 દી પછી પાછો એવું ભંગારને વાંકું બોલે કે આપણને એમ થાય કે આ તો મળો કાટ મળશે. આ બધા અખંડ માહિતમય વાળા કેવા. પણ અખંડ માહિતમય કોને કહેવાય? તો કે જેને માહિતમય રાત દિવસ એમ નામ અખંડ રહે, ઉતરે જ નહીં, ક્યારે એને મહિમા ઓછો થાય નહીં, વઢો તોય નો થાય, મારો તોય નો થાય, કનડો તોય નો થાય. બોલો, એ અખંડ માહિતમય કહેવાય. બીજાને માહિતમય ક્યારે ચડે? આપણે એને વખાણ કરીએ, મોર બેહાડીએ, હારો જમાડીએ, પ્રેમ આપીએ, એને જોતું હોય, મદદ કરી દઈએ, ત્યારે એને બહુ મહિમા થાય. અને પછી મહિમા વયો ક્યારે જાય? સમજી ગયા ને? એનાથી વાત કરી, ઓલા ચાંગાના કોઠારી આમ જરાક હાથ દાડીને કીધું, પગ હેઠો લઈ લો, નો આપણે આમ સભામાં પગ ઉપર પગ ચડાવીને બેહાય. પહેલાં મહિમા તેને હતો કોઠારીનો, કેમ કોઠારી મજામાં આમ છે તેમ છે, પણ જરાક ટોક્યો અને આગ બબૂલે એમ ઓક્યો. મેં કીધું, ભાઈ હશે જવા દો, મને કે તમારા વચમાં નહીં બોલવાનું. મેં કીધું, ઓહો, સમજ્યા, તમે નહીં બોલવાનું. કે આ મંદિર બંધાયું ને તે દી મારા બાપાએ ગાડું આપ્યું કે. મેં કીધું, હવે આપણે જ કાંઈ બોલાય નહીં, આપણે જ કાંઈ આપ્યું નહોતું. બાંધો મેં કીધું, બે બીજું હું બધો બેથ. અને માહિતમ ન કહેવાય. આપણે જોજો, આપણા અંતરમાં જોજો, ક્યારેક ક્યારેક આપણને માહિતમ બહુ ચડી ગયેલું હોય છે, ભગવાનનું, ગુરુજીનું, સંતોનું, હરિભક્તોનું, અને ક્યારેક ક્યારેક અભાવ પણ ચડી ગયેલો હોય છે. હું ચડી ગયો હોય છે ને, જરાય મહિમા ન રહી હોય, દાજ ચડતી હોય, મારી માથે દાજ ચડતી હોય તમને બધાને, કે આને હવે કોઈક કંઈક કરો ને. ક્યારે કથા બંધ કરશે? 8 ને 7 થઈ, પાણું બાકી છે મારે, આને તો કરીને લાવવા લાગે. ભાઈ હું કરીને નથી આવ્યો, એમને સમજો, સમજ્યા? દાજ ચડવા માટે. હવે મહિમા વયો જાય એની ઉપર પાછું પ્લસ થાય, પછી પાછો ક્યારેક ઉભરો લઈ જાય, ખરેખરો તપેલી બહાર માટે ઢોળાવા આવું હાલ્યા કરે મારા બાપા. એટલે સ્વામીએ પૂછ્યું કે મહારાજ અખંડ માહિતમય હોય તે કેમ આમ સમજવું કાને અખંડ માહિતમ છે? અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ માહિતમય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે. કેવો ભાવ? 1000 જણાને ગોતો ને તો એકાદો નિષ્કપટ ભાવ વાળો નીકળે. કેવો? નિષ્કપટ ભાવ તો બહુ ઓછામાં હોય, ભાવ હોય પણ કપટવાળો. પછી બીજી વાત કરી, પ્રીતિએ કરીને સેવા કરે, નિષ્કપટ ભાવે અને ભાવથી પ્રીતિએ કરીને સેવા કરે, ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે, આમ નમતો રહે, અને કોઈક સંત માંદા હોય તો એનું માથું દાબે, પગ દાબે, અને ખાધ્યા પીધ્યાની ખબર રાખે, ખબર રાખે, અને પોતાની પાસે
પોતાને મનગમતી વાલી વસ્તુ આવે, કાંઈક મનગમતી વાલી વસ્તુ, તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. બોલો, આ અખંડ માધ્યમવાળા લખણ આવે. આપણા સત્સંગમાં એવા બહુ હરિભક્તો છે કે પેલા કેરી આવે ને સિઝનમાં તો મંદિરે મોકલે, હારા સફરજન કેળા વસ્તુ પદાર્થ આ છે તે છે, કાંઈ પણ એને એવું દેખાય તો તરત એને સંતો યાદ આવે, મંદિર યાદ આવે કે આ ભગવાનને સંતોને કામ લાગે એવું છે. લ્યો હાલો લઈ જઈ, જાત્રે આવી ગયા હોય બીજે ત્રીજે તો કાંઈક એને એવું લાગે તો તરત જ પહેલું સંત માટે એ જરૂર સંતને ઉપયોગી જેવું હોય તો લે, મોકલે, ફાળવે, પછી ઘર કામકાજ માટે વાપરે. અને અખંડ માધ્યમ કહેવાય. એવી રીતે મન કર્મ વચને, મનથી કર્મથી વચનથી કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મય અખંડ છે. આમાં શબ્દ અખંડ છે ને એ પ્રાણ છે, અખંડ છે એમ જાણવું. બાકી તો માધ્યમ આવે ને જાય. ભાઈ બોટાદના શિવલાલ શેઠે ભાઈતમાનંદ સ્વામીની અંતિમ અવસ્થામાં કેવી સેવા કરી, કેવા સ્વામીને રાજી કરી, ભાગ્યશાળી એવું થયું. મારા વાલો, માંદાની સેવાનો મહિમા આવે છે. હવે કેટલાક પોઝિટિવ પ્રસંગો લેવાના છે, આપણે પછી લેવું. બધા રાજી છો ને? હમણાં થોડુંક આ સિઝન બદલાણી છે ને એટલે ગળા પકડાય છે ને ઠોઠો થાય છે ને કોકને તાવ આવે છે ને એવું બધું રહેશે. ધીમે રહીને વાયરલ હશે તો સેટલ થઈ જશે, એટલે થોડું ખાવા પીવામાં આપણે ધ્યાન રાખવું પડશે. જો મિત્રોને જય સ્વામિનારાયણ. એટલે હવે ઓલા ટેણિયા ને બેને આજ પૂછવાનું રહી ગયું અહીંયા. હોય એમ થોડું હાલે. હાજી જય સ્વામી. ધ્યાન ટેકરી કરીને પોરા જની કદા, એનું દિલ દુખાય તો, એનું દિલ દુખાય તો, માતી દશા તે જાય, માતી દશા તે જાય. આપણું ડાળું જાય અને હળી ચોલું થાય, ના બબલ્યા મૂર્તિને, ના બબલ્યા મૂર્તિને, તાક ચડી આય તાક. સારું, તમારી બેનું એક એક ગો. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાનહાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, હા લીધા જન્મ ઘણા મેં વાલા, અજવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આય દેતે, સંત હરિજન ભાઈઓ તે, સબ હૈ મુક્ત અનાદિ એહી, સ્વભાવ અબ ભૂલ ગયે તેહી, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર આયા
યાદ રખાવું પળય જ્ઞાન ભૂલી ન જાવું પળય જ્ઞાન ભૂલી ન જાવું સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામી